કેમ છો મિત્રો, હું છું ઈના અને સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ઈનામાં. દોસ્તો, આજે આપણે ઘરે બનાવવાના છીએ શાહી રાજમા. તો ચાલો રેસિપી શરૂ કરીએ. શાહી રાજમા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મરૂન રાજમા લીધા છે. રાજમા બજારમાં મરૂન, વ્હાઈટ એમ મળતા હોય છે, અહીંયા મેં મરૂન કલરના લીધા છે. તો આને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને 3-4 પાણીથી સરખી રીતે વોશ કરી લઈએ. રાજમા સરસ વોશ થઈ ગયા છે તો હવે આપણે આને 10-12 કલાક માટે પલળવા મૂકી દઈએ. મિત્રો, તમે જોઈ શકો છો રાજમા અહીંયા પલળી ગયા છે સરસ. તો હવે આ પાણી કાઢી લઈશું ને રાજમાને આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું ને પાણીને મીઠું નાખી એને 7-8 સીટી વગાડી લઈશું. હવે ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા એક તજનો ટુકડો લીધો છે, 1/2 ચમચી કાળા મરી લીધા છે, 3 લવિંગ લીધા છે, 1 ઇલાયચી લીધી છે. જો તમને કાળી મોટી ઇલાયચી મળે તો બેસ્ટ છે. 1 ચમચી ધાણા લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 10-12 લસણની કળીઓ લીધી છે, 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને 3 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. આ જે આખા મસાલા છે એને આપણે તવા પર શેકીને એનો પાવડર બનાવવાનો છે. આદુ અને લસણને કૂટી લેવાનું છે. કાંદા અને ટામેટાની ગ્રેવી બનાવવાની છે. મિત્રો, તમે જોઈ શકો છો મેં બધા આખા મસાલા હતા એને તવા પર શેકવાનું સ્ટાર્ટ કરી લીધું છે. આ તમારી 2 મિનિટ લેશે અને બધા મસાલા એકદમ સરસ શેકાઈ જશે. અત્યારે એટલી સરસ સુગંધ આવવા માંડી છે આમાંથી. હવે રાજમા બનાવવા માટે એક પેન લઈ લઈએ. એમાં આપણે એડ કરશું 2 ચમચી દેશી ઘી. ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં 1 ચમચી જીરું નાખી દઈએ. એ સાથે જ આપણે જે શેકીને મસાલા હતા એમાં ખાંડી લીધા હતા એ નાખી દઈએ. તમે એને મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો. ત્યારબાદ આદુ અને લસણ એને મેં ટીચી લીધું હતું તો 2 ચમચી જેટલી પેસ્ટ છે એ એડ કરી લઈએ. હવે આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ ને 1-1.5 મિનિટ સુધી ધીમા તાપે એને બરાબર સાંતળી લઈએ. એનાથી લસણ અને આદુ એનો કાચો ફ્લેવર નીકળી જશે અને બધા જે મસાલા છે એ ઘીમાં સરસ શેકાઈ જશે. મસાલા આપણા સરસ સંતળાઈ ગયા છે તો હવે 5 ચમચી હિંગ નાખી દઈએ. એને પણ મિક્સ કરી લઈએ. હિંગનો પણ સરસ ફ્લેવર આવશે આમાં. ને હવે આપણે જે 2 મીડિયમ સાઇઝના કાંદાને પેસ્ટ બનાવી લીધી હતી તો એ આમાં એડ કરી દઈએ. એને પણ સરસ મિક્સ કરી લઈએ. ને અહીંયા યાદ રાખજો, આ કાંદાને આપણે બરાબર શેકવાના છે. તો થોડું મીઠું નાખી દઈએ જેથી કાંદા સરસ શેકાઈ જાય ફટાફટ. ને 4-5 મિનિટ મીડિયમ ફ્લેમ પર અને બરાબર આપણે શેકી લઈશું. કાંદા આપણા સરસ સંતળાઈ ગયા છે તો હવે આપણે 3 ટામેટાની જે પેસ્ટ બનાવી હતી એ પણ આમાં એડ કરી લઈએ. કાંદા સાથે એને સરસ મિક્સ કરી લઈએ. મિત્રો, આપણે આપણા ટામેટાને પણ બરાબર શેકવાના છે તો 4-5 મિનિટ તમારે એને બરાબર શેકી લેવા પડશે. તો મસાલા અહીંયા નાખી દઈએ. 1 ચમચી જશે ધાણા જીરાનો પાવડર, 5 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચાંનો પાવડર 1 ચમચી. ને અહીંયા હું ગરમ મસાલો પણ એડ કરી દઈશ તો 1 ચમચી ગરમ મસાલા પાવડર. મિક્સ કરી લઈશું. બધા મસાલા મેં અહીંયા એટલા માટે નાખ્યા છે કે આપણે ટામેટાને સરસ ચડાવશું તો એની સાથે આપણા મસાલા પણ એકદમ સરસ રીતે ચડી જશે. તો હવે મીડિયમ ફ્લેમ કરી દઈશું ને ઢાંકીને આને સરસ 5-6 મિનિટ શેકાવા દઈશું. પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ટામેટા એકદમ મસ્ત રીતે ચડી ગયા છે. હમણાં
તમે જોશો તો તમને ખબર જ નહીં પડે કે કાંદો કયો છે અને ટામેટો કયો છે. તો એકદમ સરસ સંતળાઈ ગયું છે આપણું અહીંયા. હવે આપણે જે રાજમા બાફીને રાખ્યા છે એ પણ આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મિત્રો, રાજમાને મેં 7-8 સીટી મારીને બાફી લીધા હતા મીઠા સાથે, ને એકદમ સરસ બફાઈ ગયા છે. તો આ લઈ લઈશું અને પાણી સાથે જ આપણે એને ટામેટાને કાંદાના ગ્રેવીમાં નાખી દઈશું. રાજમાને પણ આપણે અહીંયા સરસ કૂક કરવાના છે. તો 15 મિનિટ જેવું આપણે એને ચડવશું. તો પાણી આપણને એમાં થોડું જોઈશે જ. તો મેં જે બાફીને રાખ્યા હતા રાજમા એ જ પાણી એડ કરી લીધું છે. સરસ મિક્સ કરી લઈએ. હજુ આમાં થોડું પાણી જોઈશે. તો થોડું પાણી મેં નાખી દીધું છે. મિક્સ કરી લઈએ. મિત્રો, મેં રાજમા બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે મને વધારે મીઠું નાખવાની જરૂર નહીં પડે. તો તમારે મીઠું એકવાર ચેક કરી લેવું. હવે ઢાંકીને સરસ ચડવી લઈએ. 15 મિનિટ થઈ ગઈ છે ને આપણા રાજમા સરસ ચડી રહ્યા છે. 90% ડન થઈ ગયા લાગે છે. થોડી હજુ ગ્રેવી છે તો આપણે 1-2 મિનિટ જેવું ચડવવું પડશે એટલે આપણી ગ્રેવી ઓર ઘટ થઈ જશે. હવે આમાં એક સિક્રેટ વસ્તુ નાખીશું આપણે. હું અહીંયા એડ કરીશ ગોળ, 1 ચમચી જેટલો ગોળ એડ કરીશ. ભાઈ, આપણે શાહી રાજમા બનાવવાના છે તો એમાં બધા ફ્લેવર આવવા જોઈએ. તીખાશ તો આપણી આવી ગઈ છે. હવે આપણે 1 ચમચી ગોળ નાખશું એટલે થોડો મીઠો સ્વાદ આવશે. ને એની સાથે હું 1 લીંબુનો રસ નિચોડી દઈશ તો ખટાશ પણ આવી જશે. સાચું કહું છું મિત્રો, ગોળ ને લીંબુ નાખજો, તમે આ રાજમાનો ટેસ્ટ ક્યારેય નહીં ભૂલો. જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો. તો લીંબુને ગોળ નાખી દીધા છે. હવે આને મિક્સ કરી લઈશું પાછા ને 1 મિનિટ ખાલી ચડવી લઈશું જેથી આપણા રાજમાની જે ગ્રેવી છે એ પરફેક્ટ થઈ જાય. એક મિનિટ થઈ ગઈ છે ને રાજમા આપણા તૈયાર છે. તો આ રાજમાને હવે તમે જીરા રાઈસ સાથે ખાઓ, પ્લેન રાઈસ સાથે ખાઓ કે પછી રોટી સાથે ખાઓ, આ સબ્જી તમને ખૂબ જ પસંદ આવશે. તો આને એન્જોય કરો. અગર તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક જરૂર કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.